नमस्कार विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपने नामाना मूल तत्व विषय में चैप्टर नंबर 4 में उदाहरण नंबर 10 नो अभ्यास कर्यो हतो। आजे आपने उदाहरण नंबर 11 नो अभ्यास करीशुं, जे पाठ्यपुस्तक में पेज नंबर 130 पर आपेलुं छे, जे तमारे जोवानुं रहेशे। बराबर छे? तो उदाहरण नंबर 11 नी गणतरी करता पहला एनी रकम ध्यानथी वाची लईए। तो नीचे आपेली माहिती परथी राजेश अने जगदीशनी भागीदारी पेढीना चोपड़े जरूरी आमदन पसार करो अने पुनर्मूल्यांकन खातुं अने पुनर्मूल्यांकननी असर आप्या बादનું પાકું સર્વે તૈયાર કરો। બરાબર છે? ત્યારબાદ રાજેશ અને જગદીશ 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે। તારીખ 31/3/2017 ના રોજ નું તેમની પેઢીનું પાકું સર્વેયું આપેલું છે અને એ પાકા સર્વેના નીચે વધારાની માહિતી એટલે કે પુનઃમૂલ્યાંકન બાદની માહિતી તમને નીચે આપેલી છે અને એના આધારે આપણે પુનઃમૂલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સર્વે તૈયાર કરવાનું છે। બરાબર છે? તો અહીંયા આપણે આમનોદ ધ્યાનથી વાંચી લેશું અને આમનોદ ઉપરથી પુનઃમૂલ્યાંકન ખાતામાં ખતવણી કરીશું। તો અહીંયા મેં 3 જ ખાતા તૈયાર કર્યા છે, એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને નવું પાકું સર્વેયું એટલે કે પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સર્વેયું તૈયાર કરીશું। બરાબર છે? આમનોદનો નમૂનો એ તૈયાર કર્યો નથી। બરાબર છે? તો જ્યારે પણ તમે આવા દાખલાની ગણતરી કરો તો એ દાખલો આપણે 4 સ્ટેપમાં ગણવાનો છે। શરૂઆત કરીએ પહેલા સ્ટેપની। તો સૌ પ્રથમ સ્ટેપ, જે પાકા સર્વેયામાં મૂડી અને એકત્રિત થયેલ નફો અને અનામતો આપેલી હોય તો એને ભાગીદારો વચ્ચે વહેંચી દેવાની, એટલે કે પહેલા સ્ટેપમાં પાકા સર્વેયામાંથી જે મૂડી હોય તેમજ એકત્રિત થયેલો નફો હોય અને અનામતો હોય એને ભાગીદારના મૂડી ખાતામાં લખી દેવાનું। બરાબર છે? તો મૂડી તમને આપી છે એટલે કે મૂડી દેવા બાજુ આપી છે, મૂડી દેવા એટલે જમા બાકી કહેવાય, મિલકત નાણા એટલે ઉધાર બાકી કહેવાય। બરાબર છે? તો જમા બાકીની એન્ટ્રી જમા બાજુ લખીશું। બરાબર છે? તો સૌપ્રથમ આપી છે મૂડી, રાજેશની મૂડી 1,40,000 છે અને જગદીશની મૂડી 60,000 છે। બરાબર છે? તો મૂડી મૂડી ખાતામાં લખીશું। તો અહીંયા શરૂઆતની મૂડી કહેવાય આવી, એટલે કે બાકી આગળ લાવ્યા। શરૂઆતની મૂડી રાજેશની 1,40,000 લખી અને જગદીશની 60,000 મૂડી લખી। મૂડી લખ્યા પછી સામાન્ય અનામત આપ્યું છે, ત્યારબાદ નફા નુકસાન ખાતું આપેલું છે। તો સામાન્ય અનામત નફા નુકસાન ખાતું એ શું છે? તો એકત્રિત થયેલો નફો અને અનામત વધારો છે। આગળના ઉદાહરણમાં આપણે જોઈ ગયા હતા કે એકત્રિત થયેલો નફો અને અનામતો ભાગીદારો વચ્ચે વહેંચવું હોય તો ભાગીદારના મૂડી ખાતે એ રકમ જમા થાય છે અને અનામતો ખાતે ઉધાર થાય છે। બરાબર છે? તો સામાન્ય અનામત એ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ વહેંચી દેશું, સામાન્ય અનામત ખાતે। કેટલા રૂપિયાનું સામાન્ય અનામત છે? તો 10,000। એ બંને ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચાય। બરાબર? તો નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપીશું તમને 3:2, એટલે 10,000 × 3/5 કરવાના, તો રાજેશના ભાગે સામાન્ય અનામત આવશે, તો અહીંયા લખ્યા 6,000। બરાબર? એવી જ રીતે જગદીશના ભાગે સામાન્ય અનામત રકમ કેટલી આવશે? તો 10,000 × 2/5, એટલે એના ભાગે રકમ આવશે 4,000। બરાબર? ત્યારબાદ નફા નુકસાન ખાતાની બાકી આપી છે એટલે એ પણ જમા બાકી છે, તો અહીંયા પણ લખીશું નફા નુકસાન ખાતું। કેટલા રૂપિયાનું છે? તો 15,000 નું। તો 15,000 × 3/5, બરાબર, એટલે રાજેશના ભાગે 9,000 આવશે, જગદીશના ભાગે એટલે 15,000 × 2/5 એટલે એના ભાગે આવશે 6,000। બરાબર છે? ત્યારબાદ
કઈ વેચવું છે ને મિલકતને એના બાજુ જોઈ લેવાનું, કઈ વેચવું હોય તો વેચી દેવાનું, જેમ કે જાહેરાત ઝુંબેશ ખર્ચ હોય, સંશોધન અને વિકાસ ખર્ચ હોય, નહીં માટી ભરેલ અન્ય પ્રસારિત મહેસૂલી ખર્ચા હોય, એ મિલકત ઘણા બાજુ આપેલા હોય. તો મિલકત ઘણા બાજુ આપ્યા હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ એની વેચણી થાય, બરાબર છે? તો એવું કંઈ આપેલું નથી, એટલે આપણું જે પહેલું સ્ટેપ હતું એ પૂરું થાય છે. હવે બીજા સ્ટેપમાં ડાયરેક્ટ હવાલા જોવાના. શું જોવાનું? હવાલા. તો હવાલામાં પહેલો હવાલો જુઓ, જમીન મકાનની કિંમતમાં જમીન મકાનની કિંમત 20% વધારવી, બરાબર છે? તો જમીન મકાનની જૂની કિંમત જોઈ લેવાની. તો જમીન મકાનની જૂની કિંમત કેટલી છે? 1,00,000, અને એની કિંમત 20% વધારવી. તો જૂની કિંમત લખી દઈએ છીએ આપણે અહીંયા, જમીન મકાન 1,00,000 રૂપિયાનું, અને 20% વધારવી કયું છે, એટલે આના 20% વધારી દેવાના, એટલે વધારો લખ્યો. વધારો કેટલો વધારો? તો 20%, એટલે 1,00,000 ના 20% કરશો તો 20,000 આવશે, અને જમીન મકાનની કિંમત હવે એટલે કે પુનઃમૂલ્યાંકન બાદ એની કિંમત થઈ જશે 1,20,000, બરાબર છે? ત્યારબાદ અહીંયા જમીન મકાનની કિંમતમાં વધારો થયો છે, એટલે કે લેણામાં વધારો થયો છે, નફો થયો છે, તો એની અસર પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવશે. તો અહીંયા જમા બાજુ લખીશું જમીન મકાન ખાતે. કેટલો વધારો થયો? તો 20,000 રૂપિયાનો, બરાબર? વધારો અથવા ઘટાડો જ અહીંયા આવે, બરાબર છે? ત્યારબાદ બીજો હવાલો, યંત્રો અને ફર્નિચરની કિંમતમાં 20% ઘટાડો કરવો. તો યંત્ર અને ફર્નિચર એની જૂની કિંમત જોઈ લેવાની. તો એની જૂની કિંમત, કે યંત્રની જૂની કિંમત આપી છે 80,000, તો અહીંયા લખ્યા 80,000 ના યંત્રો. હવે યંત્રની કિંમત 80,000 હતી, અને કહ્યું છે કે 20% ઘટાડો કરવો, એટલે ઘટાડો કરવાનો કયો છે? માઇનસ ઘટાડો. 20% એટલે 80,000 ના 20% 16,000 આવશે, 8×2 = 16,000. એટલે યંત્રની કિંમત ઘટીને થઈ જાય છે 64,000, બરાબર છે? ફર્નિચરમાં પણ 20% નો ઘટાડો કરવો, એ પણ કરી દઈએ આપણે. ફર્નિચર, ફર્નિચરની કિંમત આપી છે 20,000, એમાં પણ 20% ઘટાડો, 20,000 ના 20% 4,000, એટલે કિંમત ઘટીને થઈ જાય એની 16,000. પુનઃમૂલ્યાંકન બાદનું પાકું છે, એટલે પુનઃમૂલ્યાંકન પછીનું, એટલે એની કિંમત પુનઃમૂલ્યાંકન પછી થઈ જાય 16,000 રૂપિયા, બરાબર? હવે જોઈ શકાય છે કે બંનેની કિંમતમાં ઘટાડો થાય છે, એટલે લેણા બાજુ ઘટાડો થાય છે, તો નુકસાન કહેવાય, અને એ નુકસાન પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવે. તો અહીંયા લખીશું યંત્રો ખાતે કેટલો ઘટાડો થયો? તો 16,000 નો, તો અહીંયા લખ્યા 16,000. ફર્નિચરનો પણ ઘટાડો થયો છે, તો અહીંયા લખ્યા ફર્નિચર ખાતે કેટલો ઘટાડો થયો? તો 4,000 નો, બરાબર છે? ત્યારબાદ દેવાદારો પર હવે ગાલખા જનામતની જરૂર નથી. તો આનો અર્થ એવો થાય છે કે દેવાદારો પર ગાલખા જનામત ગણવાની નથી, ન ગણવાની હોય તો અહીંયા જે તમને આપી છે એ બાદ કરવાની નહીં. તો દેવાદારો ડાયરેક્ટ નિયમ નથી દેવાના. દેવાદારો કેટલા રૂપિયાના છે? તો 60,000 રૂપિયાના. હવે ગાલખા જનામતની જરૂર નથી, તો ફાયદો થયો કહેવાય, કે ફાયદો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ, ગાલખા અનામત ખાતે. કેટલા રૂપિયા ગાલખા અનામત નથી ગણવાની? તો 3,000 રૂપિયા જો ગણવાની કયું હોય, બરાબર છે? તો અહીંયાથી માઇનસ થાય, અને બીજી અસર પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવે, નુકસાન થાય, નુકસાન કહેવાય, બરાબર છે? ત્યારબાદ સ્ટોકમાં રૂપિયા 3,000 ના મરામત ખર્ચની જરૂર છે, એટલે કે ખર્ચ
કરવામાં આવે તો એની કિંમત ઘટે છે બરાબર છે તો સ્ટોક ની કિંમત આપી છે 23000 રૂપિયા સ્ટોક 23000 રૂપિયા માઈનસ ઘટાડો ખર્ચ કરવામાં આવે છે ઘટાડો થાય 3000 રૂપિયા ઘટાડો થઈ જાય છે એની કિંમતમાં એટલે 20000 રૂપિયા પુનઃમૂલ્યાંકન પછીની કિંમત થાય એની તો ઘટાડો થયો છે એટલે અહીંયા આવે છે બરાબર છે ઘટાડો નુકસાન બરાબર અહીંયા આવે છે અહીંયા લખી છું સ્ટોક ખાતે બરાબર ત્યારબાદ લેણદારોમાંથી રૂપિયા 5000 હવે ચૂકવવા પડશે નહીં જેની ચોપડે નોંધ કરવાની બાકી છે લેણદારોમાંથી 5000 રૂપિયા ચૂકવવાના નથી એટલે ફાયદો થયો કહેવાય બરાબર કોઈને આપણે આપવાના હોય અને હવે કે આપવાના ન થાય તો આપણને શું કહેવાય ફાયદો થયો કહેવાય એટલે 5000 રૂપિયાનો આપણને ફાયદો થશે તો લેણદારો મૂડી રાખેલી જગ્યાએ રાખવાની અહીંયા પહેલા અને પછી લખવાના લેણદારો બરાબર છે તો લેણદારો કેટલાના આપ્યા છે 95000 ના માઈનસ ઘટાડો થયો છે 5000 નો ચૂકવવાના નથી એટલે 90000 રૂપિયા અહીંયા આવશે બરાબર છે 5000 નો ફાયદો થયો તો એ ફાયદો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવશે લેણદાર ખાતે બરાબર ત્યારબાદ છ ચૂકવવાના બાકી ખર્ચ રૂપિયા 6000 અને મળવાની બાકી આવક રૂપિયા 8000 હવે ચૂકવવાનો બાકી ખર્ચ એટલે દેવું કહેવાય દેવામાં વધારો થાય છે તો હમણાં જ કહ્યું હતું કે દેવામાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થાય બરાબર છે અને ચૂકવવાના બાકી દેવા ખાતે જમા થશે એટલે દેવામાં વધારો કરી દઈએ આપણે ચૂકવવાનો બાકી ખર્ચ કેટલો વધારો કરવાનો છે તો 6000 રૂપિયા દેવું વધ્યું તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુએ ચૂકવવાના બાકી ખર્ચા ખાતે કેટલો વધારો 6000 રૂપિયાનો વધારો થયો ખર્ચમાં ખર્ચ વધે છે તો એ નુકસાન કહેવાય છે એવી જ રીતે મળવાની બાકી આવક મળવાની બાકી આવક એ લેણું કહેવાય લેણું મિલકત નેણા બાજુ એટલે નેણામાં વધારો થાય છે મળવાની બાકી આવક કેટલી મળવાની બાકી આવક 8000 રૂપિયા બરાબર મિલકતમાં વધારો થયો એટલે કે લેણામાં વધારો થયો લેણું વધે તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ કેટલો વધારો થયો તો 8000 રૂપિયા બરાબર છે ત્યારબાદ સાત રોકાણો તેની બજાર કિંમતે દર્શાવવાના છે રોકાણો કઈ કિંમતે દર્શાવવાના છે બજાર કિંમતે તમે બાકા સમયમાં જોશો અને ચોપડી કિંમતમાં જુઓ તો રોકાણોની જે ચોપડી કિંમત આપી છે 30000 રૂપિયા અને અંદરના કોલમમાં લખી છે બજાર કિંમત 25000 રૂપિયા હવે 30000 રૂપિયા ચોપડી કિંમત હતી અને બજાર કિંમત 25000 છે આનો અર્થ એવો થાય છે કે રોકાણોની કિંમતમાં 5000 નો ઘટાડો થયો કે બજાર કિંમત 25000 ઓછી છે બરાબર છે તો અહીંયા લખીશું રોકાણો ચોપડી કિંમત એની 30000 હતી અને ગણવાના છે 25000 ના બજાર કિંમત 25000 છે એટલે ઘટાડો થયો કહેવાય માઈનસ ઘટાડો કેટલો તો 5000 નો ઘટાડો કર્યો એટલે બહારના કોલમમાં 25000 બરાબર ઘટાડો થાય છે તો એ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ રોકાણો ખાતે 5000 ના બરાબર છે તો અહીંયા આપણું આ બીજું સ્ટેપ પણ પૂરું થાય છે પહેલું સ્ટેપ ફરીથી યાદ કરી લઈએ પહેલા સ્ટેપમાં મૂડી ખાતાની અંદર એન્ટ્રી આપવાની બીજા સ્ટેપમાં હવાલા જોવાના અને હવે ત્રીજું સ્ટેપ આપણી જોડે જૂનું પાકું શરૂ છે અને આ પુનઃમૂલ્યાંકન બાજુનું પાકું શરૂ એટલે કે નવું પાકું શરૂ છે આમાંથી જે પણ એન્ટ્રી બાકી હોય
आपणे आमां मूकी दईए बराबर। तो शरूआत करीशुं पहेला मूड़ीथी, तो मूड़ी बाकी छे तो ए लखी मूड़ी, तो कोनी कोनी मूड़ी, तो राजेश अने जगदीश नी बराबर। रकम लखवानी नथी के रकम आपणे मूड़ी खातामां दे लाईशुं, अहींयाथी आखरनी बाकी त्यां लाईशुं बराबर छे। ત્યારબાદ સામાન્ય અનામત તો વેચાઈ ગયું છે, નફા નુકસાન ખાતું વેચાઈ ગયું, લેણદારો આવી ગયા બરાબર, તો કઈ બાકી છે નહીં, મૂડી દેવા બાજુ કઈ બાકી છે નહીં, તો એવી રીતે મિલકત એના બાજુ જોઈ લેવાનું, તો મિલકત એના બાજુ જમીન મકાન આવી ગયા, યંત્રો આવી ગયા, ફર્નિચર આવી ગયા, રોકાણ પણ આવી ગયા, દેવાદાર આવી ગયા, સ્ટોક પણ આવી ગયો છે, રોકડ શિલક બાકી છે, તો અહીંયા લખવાનું રોકડ શિલક। પુનઃમૂલ્યાંકન ખાતું એમાં જોઈ લેવાનું કઈ બાજુનો સરવાળો વધારે દેખાય છે, તો અહીંયા તમે સરવાળો જોશો જમા બાજુ વધારે દેખાય છે, જમા બાજુ સરવાળો વધારે છે 36,000 રૂપિયા બરાબર, અને આ બાજુ સરવાળો 34,000 છે ઉધાર બાજુ, એટલે જમા બાજુ વધારે હતા એટલે આપણે આ બાજુ લખી દઈશું 36,000, અને 36માંથી 34,000 રૂપિયા ઓછા કરીશું તો તફાવત આવશે 2,000 રૂપિયા બરાબર, જેને આપણે નફો કહેશું બરાબર, અને એ નફો જૂના ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનો, એટલે કે રાજેશ અને જગદીશ વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચી દેવાનું બરાબર છે। રાજેશ જગદીશ એ બંને વચ્ચે 1,200 અને 800 એટલે કે 3:2 ના પ્રમાણમાં વહેંચશો તો 1,200 રૂપિયા અને 800 રૂપિયા આવશે બરાબર છે, અને આ રકમ નફો થાય છે એટલે એની મૂડીમાં વધારો થશે, મૂડીમાં વધારો થાય તો એ જમા બાજુ આવશે, તો અહીંયા લખ્યા 1,200 અને અહીંયા લખ્યા 800, ક્યાંથી લાવ્યા તો પુનઃમૂલ્યાંકન ખાતેથી, બરાબર છે। પછી આનો પણ સરવાળો આપણે કરીશું, રાજેશની મૂડી ખાતાનો જમા બાજુ સરવાળો કરશો તો એનો સરવાળો 1,56,200 આવશે, આ રકમ આપણે અહીંયા લખી દઈએ 1,56,200, તફાવત એનો એ જ આવે એટલે લાસ્ટમાં લખ્યા 1,56,200, એટલે આને આખરની મૂડી કહેવાય, તો એ લખીશું બાકી આગળ લઈ ગયા। એવી જ રીતે જગદીશનું ખાતું ક્લોઝ કરીશું, તો જગદીશના ખાતાની જમા બાજુનો સરવાળો વધારે છે તો જમા બાજુ સરવાળો કરશો તો 70,800 આવશે બરાબર છે, એ 70,800 આપણે આ બાજુ લખી દઈશું, 70,000માંથી તફાવત પણ એવી મજા આવશે 70,800, એટલે આનો અર્થ એવો થાય છે કે રાજેશ અને જગદીશની આખરની મૂડી તમને મળી ગઈ છે, એ આખરની મૂડી પાટા સરોવર જ્યાં જગ્યા રાખી ત્યાં મૂકી દેવાની, તો અહીંયા 1,56,200 અને જગદીશની મૂડી 70,800, તો આ બંનેની મૂડી એનો સરવાળો કરીશું તો કેટલો થશે, તો અહીંયા 0,0,0,7,2,27,000 થશે બરાબર છે, 2,27,000 ઓકે, 6 અને 7 12 ઓકે 2,27,000 થશે, અને પછી સરવાળો કરી દઈશું આપણે પાકા સરવૈયાનો, તો એનો સરવાળો 3,23,000 આવશે। એની જ રીતે અહીંયા પણ સરવાળો 3,23,000 જ આવશે, પાટા સરવૈયાની બંને બાજુ સરવાળો કેવો થવો જોઈએ સરખો, તો તમારો દાખલો સાચો કહેવાય છે બરાબર છે, આમાં કોઈ તફાવત આવે નહીં બરાબર છે। વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ઉદાહરણ નંબર 11ની ગણતરી જાતે ઘરેથી કરીશું બરાબર છે, તો હવે પછીના વિડીયોમાં આવા જ કંઈક ઉદાહરણ નવા ઉદાહરણ સાથે મળીશું।
त्यां सुधी घरे रहो, सुरक्षित रहो।